અમૃત નો ફોન આવ્યો હતો. તમારી છોકરી ને આજે પતાવી દઉં છું. તમે શું થયું છોકરી ને? મમ્મી. તમારી છોકરી હતી? હા, મારી છોકરી. મંગી બેન. હા. અને કોનો ફોન આવ્યો હતો? એ અમૃત નો. મંગી બેન ના મમ્મી નું એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. કહી રહ્યા છે, અમૃત રાંધવાનો પહેલા ફોન આવ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું છે. હાલ એક ધમકી આપી હતી કે હું અમૃત રાંધવા આજે તમારી છોકરીને પતાવી દઉં છું. હાલમાં જ આ મંગી બહેનના મમ્મીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. આ સમગ્ર ઘટના પહેલાનું વાયરલ રેકોર્ડિંગ આ ઘટના બની છે. અને ફોન આવ્યો 11 વાગે. તાકે જણે તમારી છોકરીને આવું આજે પતાવી દઉં છું. તમે શું થયું છોકરીને? મમ્મી. તમારી છોકરી હતી? હા, મારી છોકરી. મંગી બેન. હા. અને કોનો ફોન આવ્યો હતો? એ અમૃત નો. 11 વાગે આવ્યો તો આવું કીધું કે હું તો ધમકી આપતો હતો કે આવો ઘાયલ નહીં કરું. આવું કીધું તો મને ભરોસો લાગ્યો કે સારું તો ધમકી આપો તો આપો તો અમે કાલે મોકલી આલવાની છે તમને. આટલું 2 દિવસ પહેલો હેરાન કરતો હતો તો તમને મોકલી આલવાની છે. 2 દિવસ એ બોડેલી નાઇટ રહી બીજી કંડક્ટરો જોડે. પેલા જેતપુર હેરાન કરતો હતો ને, બરાબર. એટલે એવું કીધું. પછી 3 વાગે પાછો ફોન આવ્યો, આજે તમારી છોકરીને પતાવી ધમકી. એ અમૃત નો ફોન આવ્યો? હા, અમૃત. તમારા ઉપર? હા, મારા ઉપર. મને આવડે ને હા, ફોન કરતે પછી મારી બહુ ઘરે હતી, હું વાડામાંથી ઘરે આવી પછી એને ફોન કરાયો. અરે 2 મિનિટ મેં પતાવી દઉં કે પછી ચડીને બોલ્યો. પાછો મેં ના આવ્યું કરશો, ના આવ્યું કરશો, અમે મોકલાઈ આવીએ છીએ સાહેબ, તમને નહીં હેરાન કરશો, સોરીને મારતા નહીં, તમને મોકલી આવીએ છીએ, અમે 2 માણસ તમે લઈને આવો. આવું કીધું તોય નહીં માન્યો ને ખાઈલ કરી નાખી સોરીને. પછી મારો મને આવડે નહીં એટલે પાછો છોકરાને ફોન કર્યો. તઈથી આવતો વાર લાગે ને તઈ તૈયારી 2 મિનિટમાં પેલી ગાડી લઈને જ્યાં હશે, નવી ગાડી આપણે લીધી છે.